નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાનો પ્રયત્ન કરીશું. અને આ આઈએમપી પ્રશ્નો આવનાર માર્ચ મહિનાની જે બોર્ડની એક્ઝામ છે તેની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તારવી અને તમારી સમક્ષ લઈને હું હાજર થયો છું. તો આ વિડીયો શરૂઆતથી લઈ અને અંત સુધી તમે જોવાનું ભૂલતા નહીં. અને વિભાગ એનો જવાબ સાથેનો વિડીયો તૈયાર થઈ ગયો છે. એ વિડીયો જો તમે ન જોયો હોય તો આઈ બટન ઉપર જે શો થાય છે તે આગળ ક્લિક કરી અને જોઈ શકો છો. તો આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે 4 ગુણના 5 ગુણના પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ જોઈએ કે મનોવિજ્ઞાનની અંદર વિભાગ ઈની અંદર જે 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નો 45થી કરી અને 47 ક્રમાંક સુધી પૂછાવાના છે. એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો કયા કયા પાર્ટમાંથી આવવાના છે? પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 7 અને પાર્ટ 8. આ પાર્ટમાંથી 5 ગુણના પ્રશ્નો આવવાના છે. તો આ પાર્ટના પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 43ની વાત કરીએ કે 43માં પ્રશ્ન ક્રમાંકની અંદર કયા કયા પ્રશ્નો આવવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ તૈયારી કરી દેજો. તો પ્રશ્ન 1 છે, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. પ્રશ્ન બીજો છે કે ધ્યાનનો અર્થ આપી ધ્યાનની વ્યાખ્યા સમજાવો. ત્રીજો પ્રશ્ન છે, દ્રષ્ટિ સંવેદનની વિગતે માહિતી આપો. ચોથો પ્રશ્ન છે, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. અને આગળ 5મો પ્રશ્ન છે, ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજૂતી આપો. આ 5 પ્રશ્નો પાઠ નંબર 1માંથી પૂછાવાના છે. તો આ 5 પ્રશ્નો તમે ખાસ તૈયાર કરી દેજો. અને આ 43મો પ્રશ્ન છે એના અથવામાં પ્રશ્ન તમને મળવાનો નથી. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 44 કે જેની અંદર અથવામાં પણ પ્રશ્ન પૂછાશે અને એ પાઠ નંબર 2માંથી આવવાના છે. તો કયા કયા પ્રશ્નો છે? પ્રશ્ન 1 તમારી સમક્ષ છે કે સિટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તારથી સમજાવો. સિટી માર્ગને જે શિક્ષણની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા દર્શાવી અને તેની વિસ્તૃત સમજૂતી આપવાની છે. બીજો પ્રશ્ન છે તમારી સમક્ષ, થોર્નડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. થોર્નડોઇકે જે પ્રયોગ કર્યો હતો એની ફલશ્રુતિ સમજાવવાનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી બને છે. ત્રીજો પ્રશ્ન છે, પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. પાવલો દ્વારા જે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો એ પ્રયોગ વર્ણવાનો પૂછી શકે છે. આગળ છે, કોહલરે ચિંપાંજી પર કરેલા પ્રયોગ જણાવી 2 લાકડીવાળા પ્રયોગનું સમજાવો. જે કોહલર દ્વારા ચિંપાંજી પર પ્રયોગ કરવામાં આવ્યા હતા એ પ્રયોગો જણાવવાના છે, કયા કયા પ્રયોગો કરેલા છે અને તેની અંદર 2 લાકડીવાળો જે પ્રયોગ છે એને તમારે વિસ્તૃત સમજાવવાનો છે. આનો જો તમારે વિડીયો જોતો હોય તો પાર્ટ 2નો હું તમને વિડીયો આખે આખા મોટા પ્રશ્નોનો વિડીયો બનાવી આપીશ. કોમેન્ટની અંદર કોમેન્ટ કરો જો તમારે જરૂર હોય તો. આગળ 5મો પ્રશ્ન જોઈએ તો સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગના સમજાવો. સ્કિનરની જે સમસ્યા પેટી છે એની રચના કઈ રીતે છે અને એનો પ્રયોગ સમજાવવાનો પણ પૂછી શકે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 45. તો 45 પ્રશ્નના અથવામાં પણ પ્રશ્ન તમને મળવાનો છે. તો આના પ્રશ્નોની વાત કરીએ તો બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન છે, જેપી દાસના સિદ્ધાંતમાં પાસની સમજૂતી આપો. અગત્યનો આઈએમપી પ્રશ્ન છે, જેપી દાસના સિદ્ધાંતમાં પાસની સમજૂતી આપો. આગળ છે, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણીવાર અવારનવાર પરીક્ષામાં પૂછી શકેલો છે અને આ પ્રશ્ન એટલે કે ગાર્ડનની બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપો. આ પ્રશ્નનો પણ સંપૂર્ણ વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટની અંદર લખો જેથી હું તમને વિડીયો બનાવી આપીશ. આગળ છે 4થો પ્રશ્ન, પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. અને 5મો પ્રશ્ન જોઈ લઈએ તો કે સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. આ પણ મૂળ અગત્યનો પ્રશ્ન છે, આ વખતે પૂછી શકવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આગળ પ્રશ્ન નંબર 46ની વાત કરીએ તો 46માં પ્રશ્નમાં તમને અથવામાં પ્રશ્ન મળવાનો નથી. આની અંદર પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે, રોજર્સના અભિગમ વિશે સમજૂતી આપો. બીજો પ્રશ્ન છે,
સલાહના સોપાનોની સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સલાહના સોપાનોની સમજૂતી આપો. આગળ ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ તો કે અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો. ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એકદમ સરળ પ્રશ્ન છે કે અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો. આગળનો પ્રશ્ન છે ભાવાતીત ધ્યાન વિશે નોંધ લખો. ભાવાતીત ધ્યાન વિશે નોંધ લખો. પાંચમો પ્રશ્ન જોઈ લઈએ, સલાહની આચારસંહિતા વિશે નોંધ લખો. અને છઠ્ઠો પ્રશ્ન છે મનોપચારના અભિગમ તરીકે મનોવિશ્લેષણ પદ્ધતિની સમજૂતી આપો. હવે આપણે જોઈ લઈએ કે બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો. આ પણ એક પ્રશ્ન પૂછી શકવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે પ્રશ્ન નંબર 47 જે છેલ્લો પ્રશ્ન છે એના અથવામાં પણ તમને પ્રશ્ન મળી રહેશે. હવે આની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તાર સમજાવો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તાર સમજાવો. બીજો પ્રશ્ન છે ગ્રીનહાઉસ અસરની વિગતે સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગ્રીનહાઉસ અસરની વિગતે સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન છે પર્યાવરણ બચાવવાના વાર્તનિક ઉપાયો જણાવો. અને ચોથો પ્રશ્ન છે માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો જણાવો. અને પાંચમો પ્રશ્ન છે માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. બે સરખા જ પ્રશ્નો છે. આ પાર્ટનો જો તમારે વિડીયો જોતો હોય તો પણ તમે કોમેન્ટ કરજો, જેથી હું તમને ટૂંક સમયમાં બનાવીને તમારી સમક્ષ હાજર થઈશ. હવે મિત્રો, આપણી ચેનલ ઉપર અવારનવાર આઈએમપી પ્રશ્નોના વિડીયો તમને મળતા રહે છે. ખાસ વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીના જવાબ સાથેના પ્રશ્નો મળશે, અને બાકી ડી અને ઈના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે છેલ્લા 5 વર્ષના પેપરો પણ અમે ચેક કરીએ છીએ અને પૂછાવાની શક્યતા ધરાવતા હોય એવા પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ હાજર થઈએ છીએ. આટલા સુધી વિડીયો જોયો છે અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકનને પણ ટચ કરો. અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.